નમસ્કાર, મહેફિલ લોકડાઉનમાં આજે પ્રસિદ્ધ કવિયત્રી સર્જક એશાદ દાદાવાલાને માણીએ. નમસ્કાર, હું છું એશા દાદાવાળા. આજે તમારી સાથે હું લોકડાઉન વિશે વાત કરવા માટે આવી છું. લોકડાઉન વિશે વાત શરૂ કરું એ પહેલા મારે તમારી સાથે એક વાર્તા શેર કરવી છે. એક ઓલિમ્પિક ચેમ્પિયને 100 મીટરની દોડમાં ભાગ લીધો. આમ જોવા જાઓ તો 100 મીટરની દોડ એ શરીર ઉપર ભારે દબાણ પેદા કરતી દોડ છે. પેલા ચેમ્પિયને શરૂઆત ધીમેથી કરી. ધીમે ધીમે દોડતા દોડતા એણે ગ્રેજ્યુઅલી પોતાની ઝડપ વધારી. ઝડપથી દોડતા દોડતા એ ચેમ્પિયનશિપ જીતી ગયો. એના પગ જીતી ગયા, પણ એ આંધળો થઈ ગયો. કારણ કે એના પગ ઝડપથી દોડી શકે એટલા માટે એના પગને લોહી પહોંચાડવામાં બીઝી એવું એનું હૃદય એની આંખોને લોહી પહોંચાડવાનું ભૂલી ગયું. એનું દિમાગ પણ કામ કરતું બંધ થઈ ગયું, કારણ કે એનું હૃદય એના દિમાગને પણ લોહી નહોતું પહોંચાડી શક્યું. પેલો ચેમ્પિયનશિપ તો જીતી ગયો, પણ એનું દિમાગ એની આંખોને એ હારી ગયું. આ વાર્તા સદંતર ખોટી વાર્તા છે. આવું શક્ય જ નથી. હૃદય પગને લોહી પહોંચાડે છે, એની સાથે સાથે એ આંખોને પણ લોહી પહોંચાડે છે, અને એની સાથે સાથે એ દિમાગને પણ લોહી પહોંચાડે છે. આપણું હૃદય આપણા જેવું નથી. એ એના શરીરના એક પણ અંગને ક્યારેય પણ ટેકન ફોર ગ્રાન્ટેડ લેતું નથી. તમે વિચાર કરો, આપણે કેટલી બધી વાતોને, કેટલી બધી વ્યક્તિઓને, કેટલી બધી પળોને, કેટલી બધી ઘટનાઓને ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લઈએ છીએ. આપણે આપણી જાતને, આપણે ડોક્ટરે પ્રિસ્ક્રાઇબ કરી આપેલા પ્રિસ્ક્રિપ્શનને, આપણી ગમતી વ્યક્તિને, આપણા હૃદયને, સરકારે બનાવેલા કાયદાને આપણે કેટલી બધી વાર ટેકન ફોર ગ્રાન્ટેડ લેતા હોઈએ છીએ. આ લોકડાઉનનો સમય એ ટેકન ફોર ગ્રાન્ટેડ લેવાનો સમય નથી. આ સમય ખૂબ મહત્વનો છે. હકીકતે આમ જોવા જઈએ તો આ લોકડાઉન નથી, આ ક્લોકડાઉન છે. અત્યારે આપણે આપણી ઘડિયાળોને બંધ કરી દેવાની છે. અત્યારે આપણે કેલેન્ડરના પાનાઓ ઉથલાવવાનો નથી. અત્યારે આપણે જ્યાં છીએ, જે સમયમાં છીએ, ત્યાં સ્ટેચ્યુ થઈ જવાનો સમય છે. મારે તમને બધાને એક સવાલ પૂછવો છે કે તમે કોરોનાનો ટેસ્ટ કરાવ્યો? આમ જોવા જઈએ તો કોરોનાનો ટેસ્ટ એક ગળામાં કે નાકમાં એક સ્વોબ નાખીને કરવામાં આવે છે. પણ ગવર્મેન્ટ કે ડોક્ટર્સ કરે છે એવા ટેસ્ટની હું વાત નથી કરતી. ચલો આપણે કોરોનાનો એક ટેસ્ટ આપણી જાતે કરીએ. આપણે એવો વિચાર કરીએ કે આ લોકડાઉનમાં આપણને શ્રદ્ધા છે ખરી? આપણે એવું વિચારીએ કે આપણે ઘરમાં શું કામ રહીએ છીએ? સરકારે કહ્યું એટલા માટે? બહાર નીકળીએ અને પોલીસ દંડા મારે છે એટલા માટે? કે ઘરમાં રહેવાના આ નિર્ણયને આપણે આપણી જાતે સમર્થન આપ્યું છે? ઘરમાં આપણે એટલા માટે રહીએ છીએ કારણ કે આપણને આપણી જાતની, આપણા પરિવારની અને આપણી આજુબાજુ રહેતા દેશના નાગરિકોની ચિંતા છે. આપણે એક સ્વોબ આપણા ગળામાં નાખીએ અને ટેસ્ટ કરીએ કે આપણે શું બોલી રહ્યા છીએ. આપણે આ લોકડાઉન વિશે કોઈકને ઉશ્કેરી તો નથી રહ્યા ને? આપણે કોઈકને એવું તો નથી કહી રહ્યા ને કે કંઈ નહીં, આપણને કંઈ નહીં થાય, આપણે તો એકદમ પરફેક્ટ છીએ? આ સમય આવું કહેવાનો સમય નથી. આ સમય સેલ્ફ એસેસમેન્ટનો સમય છે. ભૂતકાળમાં લેવાયેલા નિર્ણયો કેટલા સાચા હતા, કેટલા ખોટા હતા એ નક્કી કરવાનો સમય છે. આ સમય જાતને મળેલો એક એવો સમય છે કે જેમાં તમે લીધેલા નિર્ણયોને સાચા કરવા માટે શું કરવું જોઈએ એની સ્ટ્રેટેજી બનાવી શકાય. આ એવો સમય છે કે જેમાં આપણે આપણી પોતાની વ્યક્તિઓની સાથે સમય પસાર કરી શકીએ. અત્યારે ઘણા બધા લોકોને મનમાં એક જ ચિંતા છે કે પૈસાનું શું. ઘણા બધા લોકો દેશની ઇકોનોમી ઉપર ચર્ચા કરી રહ્યા છે. ઘણા બધા લોકોને એવો સવાલ છે કે આ લોકડાઉન ખુલશે પછી ધંધાનું શું થશે, નોકરીનું શું થશે. ઘણી બધી ઓફિસીસમાં સેલરી કટ આવી રહ્યા છે. ઘણી બધી જગ્યાએ હવે માણસોને છૂટા કરી દેવાશે. આવી ચિંતાઓ વચ્ચે કેટલા બધા લોકો જીવી રહ્યા છે. મારે એ દરેક વ્યક્તિઓને એક એવી વાત કહેવી છે કે અત્યારે 21 દિવસ આપણે ઘરમાં બેઠા છીએ. ઘણા બધા લોકો વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા હશે, પણ લોકડાઉન ખુલે પછી
આપણે આપણા કામના કલાકોને વધારી દઈએ, આપણે આપણી પ્રોડક્ટિવિટી વધારી દઈએ. દેશની ઇકોનોમીને ઉપર લાવવા માટેનો આ શ્રેષ્ઠ રસ્તો છે. જો દિવસના 8 કલાક આપણે આપણી ઓફિસમાં કામ કરતા હોઈએ તો આપણે એ કલાકો વધારીને 10 કલાક, 12 કલાક, 14 કલાક કામ કરીએ. આટલો સમય ઘરમાં બેઠા છીએ તો જ્યારે ઘરની બહાર નીકળશું તો એ સમયને આપણે પ્રોડક્ટિવિટીમાં લગાવીએ. ગયા રવિવારે આપણે દીવડાઓ પ્રગટાવ્યા. ઘણા બધા લોકોએ એવું કીધું કે આ 9 મિનિટની દિવાળી હતી. તો દિવાળી પછી બેસતું વર્ષ આવતું હોય છે અને આ દિવસે આપણે લોકોને નવા વર્ષની શુભેચ્છા આપતા હોઈએ છીએ. તો દિવાળી તો ઉજવી લીધી, પણ આપણે નવા જીવનની, નવા સમયની શુભેચ્છાઓ આપવાનું ચૂકી ગયા. લોકડાઉનના સમયમાં આપણે બધા એક એવું લિસ્ટ બનાવીએ. આ લિસ્ટમાં એવી વ્યક્તિઓના નામ લખીએ કે જેમને આપણે દોઢ ભાગના સમયમાં આડે હાથે મૂકી દીધી હતી, હાંસિયામાં ધકેલી દીધી હતી. એવી વ્યક્તિઓના નામ લખીએ કે જેમને આપણી જરૂર હતી અને આપણે સમય પર એમના સુધી પહોંચી નહોતા શક્યા. આપણે અત્યારે લોકડાઉનના આ સમયમાં એ દરેક વ્યક્તિને એક ફોન કરીએ, એમને એમના સ્વાસ્થ્યની શુભેચ્છાઓ આપીએ અને એની સાથે સાથે એમને કહીએ કે સોરી, જ્યારે તમને મારી જરૂર હતી ત્યારે હું તમારી પાસે નહોતી રહી શકી. આ સમય એ ગમતી વ્યક્તિને થેન્ક યુ કહેવાનો સમય છે. આ સમય એ ગમતી વ્યક્તિને સોરી કહેવાનો સમય છે. એક કવિતાથી મારે મારી વાત પૂરી કરવી છે. આ કવિતા એક એવી વ્યક્તિની કવિતા છે કે જે અત્યારે કોરોના સામે યુદ્ધ પર ચડી છે. આ કવિયત્રી એવું લખે છે કે નથી મને ખેવના તમારા પુષ્પહારની, નથી મને ખેવના તમારા પુષ્પહારની, મને તમારી તાળીઓના ગડગડાટમાં પણ કોઈ રસ નથી, મને તમારી તાળીઓના ગડગડાટમાં પણ કોઈ રસ નથી. જખમ, વીરતા, શહાદત આ બધા શબ્દોને દૂર રાખો મારાથી, મને આવા શબ્દો જોઈતા નથી. હું વસંતનું ગાન કરવા માટે આવી નથી વુહાનમાં, હું વસંતનું ગાન કરવા માટે આવી નથી વુહાનમાં, કે હું કુદરતી દ્રશ્યોને માણવા માટે પણ આવી નથી, કે હું તમારી પ્રશંસાઓને સાંભળવા માટે પણ આવી નથી. હું આ વુહાનમાં આવી છું મારા ઘરે સહી સલામત પાછી ફરવા માટે. મારે મારા ઘરે સહી સલામત પાછા ફરવું છે, પછી ભલે હું હાડકા રૂપે પહોંચું, મને એની ચિંતા નથી. મને મારા ઘર સુધી પહોંચાડો, કારણ કે મારા ઘરે મારા મમ્મી પપ્પા, મારા બચ્ચાઓ અને મારો પતિ મારી રાહ જોઈ રહ્યા છે. મને મારા ઘરે પાછા ફરવું છે. આપણે આપણા ઘરે બેઠા છીએ, આપણે આપણા ઘરમાં સલામત છીએ, પણ કેટલીક એવી વ્યક્તિઓ પણ છે કે જે આપણે સલામત રહીએ એના માટે કામ કરી રહી છે. આ દરેક વ્યક્તિને આપણે થેન્ક યુ કહીએ. આ સમય થેન્ક યુ કહેવાનો સમય પણ છે.